વેલકમ બેક. તો આજે એક વિશેષ સત્ર વિધાનસભામાં બોલાવવામાં આવ્યું હતું, જેમાં હોબાળો થયો. હોબાળા બાદ 15 મિનિટ માટે આ સત્રને વિરામ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના વિરોધને લઈને રાજ્યપાલે પ્રવચન પણ ટૂંકાવ્યું. રાજ્યપાલ ગૃહ છોડીને રવાના થયા છે. તો વિધાનસભાના આ દ્રશ્યોમાં આપને દેખાડી રહ્યા છીએ. વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર મળ્યું હતું. આ સત્ર પહેલા ભાજપ અને કોંગ્રેસની એક બેઠક પણ બોલાવવામાં આવી હતી. અનેક મુદ્દાઓ એનઆરસી સીએએ તેમજ એસસી એસટી અનામતના મુદ્દે આજે વિધાનસભામાં ચર્ચા થવાની હતી, પરંતુ આ વિધાનસભાના સત્રની શરૂઆત રાજ્યપાલના પ્રવચનથી થઈ. જો કે વિધાનસભાના એક દિવસીય સત્ર દરમિયાન કોંગ્રેસે હોબાળો કર્યો. કોંગ્રેસના હોબાળા બાદ રાજ્યપાલે પોતાનું પ્રવચન પણ ટૂંકાવ્યું અને રાજ્યપાલના પ્રવચન બાદ ગૃહ છોડીને રવાના થયા છે. 15 મિનિટ માટે આ સત્રને વિરામ આપવામાં આવ્યો છે. સત્રને 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસના વિરોધને લઈને રાજ્યપાલે પ્રવચન ટૂંકાવ્યું છે. હાલ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી મીડિયા સમક્ષ પોતાનું નિવેદન પણ ટૂંક સમયમાં આપશે. વિરોધ પક્ષના નેતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતાનું નિવેદન આપશે. ગૃહની અંદર રાજ્યપાલે પોતાનું પ્રવચન ટૂંકાવ્યું અને તેઓ ગૃહ છોડીને રવાના થયા છે. હોબાળા બાદ સત્રને 15 મિનિટ માટે સ્થગિત કરાયું છે. 15 મિનિટ બાદ ફરીથી સત્ર શરૂ થશે. આજે વિશેષ સત્ર, એક દિવસીય સત્ર બોલાવવામાં આવ્યું છે, પરંતુ એ સત્રમાં કોઈ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે તે પહેલા જ સત્રમાં હોબાળો થયો અને 15 મિનિટ માટે સત્રને સ્થગિત કરવું પડ્યું. તો રાજ્યપાલ હાલ તો ગૃહ છોડીને ત્યાંથી રવાના થયા છે. તો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભાના આ એક દિવસીય સત્રમાં વિધાનસભાના આંગણે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનું સ્વાગત કરું છું. નવા કેલેન્ડર વર્ષની શરૂઆતે એક દિવસના ટૂંકા સત્રની માનની રાજ્યપાલશ્રીએ આહ્વાન કર્યું હતું. પરમ દિવસે માનની રાજ્યપાલશ્રીને મળીને તેમજ ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિમાં આ વિધાનસભાના એક દિવસીય ટૂંકા સત્રના દિવસો વધારી રાજ્યમાં નોટબંધી અને જીએસટીના કારણે કથળેલી આર્થિક સ્થિતિ, મંદીના કારણે ઔદ્યોગિક ગૃહોની દયનીય સ્થિતિના સુધારા માટે, મંદીના મારમાંથી ગુજરાતના વેપારને બચાવવા માટે, છૂટતી નોકરીઓ અને બેરોજગારીના ભારથી યુવાનને બચાવવા માટે, પેટ્રોલ ડીઝલ ગેસ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓમાં મોંઘવારીના કારણે ગૃહિણીઓના ખોરવાયેલા બજેટમાંથી મુક્તિ માટે, ખેડૂતોને પાક નુકસાનીનું 100% વળતર, 100% પાક વીમો અને 100% દેવા માફીની માંગ સાથે સરકારી છત્રછાયા નીચે ક્યાંય ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા અસંમતિના અવાજને દબાવવા માટે થતી ગુંડાગીર્દીમાંથી ગુજરાતને બચાવવા માટે, આરોગ્યની કથળતી સેવાઓથી 55% જેટલી મહિલાઓનું કુપોષણ અને સમગ્ર દેશમાં શરમજનક કહી શકાય એ રીતે બાળ મૃત્યુના વધતા દરની ચિંતા કરવા વિધાનસભાના દિવસો વધારવાની અમે માગણી કરી હતી. કમનસીબે માનની રાજ્યપાલશ્રીએ માનની વિધાનસભાના અધ્યક્ષશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પણ લેખિત રજૂઆત છતાં અમારી અસંમતિ પછી પણ આ સત્રના દિવસોનો જે કાર્યક્રમ જાહેર કર્યો એ એક પક્ષી રીતે મુખ્ય મુદ્દાઓની ચર્ચાને અવરોધ ઉભો કરવાનો પ્રયાસ છે. આજ વિધાનસભાની શરૂઆતે માનની રાજ્યપાલશ્રીનું પ્રવચન શરૂ થયું ત્યારે પણ આ વાત અમે દોહરાવી કે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પાક નુકસાનીનું વળતર, પાક વીમો, દેવા માફી, કુપોષણ અને બાળ મૃત્યુના દરને અટકાવવા માટે સરકારી છત્રછાયા નીચે ગુંડાગર્દી કરતી ટોળકીને નશ્યત કરવા માટે થઈને વિધાનસભાના સત્રો લંબાવવામાં આવે. આજે થયેલું શરૂ થયેલું સત્ર
આવતી કાલથી 44 દિવસ બેઠકો મોકૂફ રાખી છે ને હવે ઠેઠ 24 ફેબ્રુઆરીએ શરૂ થવાનું છે ત્યારે એક અઠવાડિયા જેટલી બેઠકો વધારી આ મુદ્દાઓ અંગે સળગતી સમસ્યાઓ અંગે ચર્ચા કરવાની અમારી લાગણી ને માગણી માનની રાજ્યપાલ મહોદયે પણ ઠુકરાવી છે વિધાનસભાના માનની સ્પીકર શ્રી અને કામકાજ સલાહકાર સમિતિમાં પણ બહુમતીય વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ થયો છે એનો વિધાનસભા કોંગ્રેસ પક્ષ વિધાનસભાની અંદર અને બહાર વિરોધ કરે છે અને માનની રાજ્યપાલશ્રીએ અમારી આ વાત નહીં સ્વીકારી ગુજરાતના કરોડો પીડિત લોકો એની સમસ્યાઓને વાચા આપવા માટે પૂરતો સમય નહીં ફાળવનારી સરકાર માત્ર મુસલમાનોને મોરું બનાવી નાગરિકતા સંશોધન કાનૂન એનઆરપી અને એનપીઆરના માધ્યમથી ભાજપ વિરોધી અસંમતિના અવાજને દબાવવા માટે ભારતીયોના મૂળભૂત નાગરિક અધિકારોને છીનવવાનું ષડયંત્ર રચી રહી છે એની વાહવા કરવાનો આ પ્રયાસ છે કોંગ્રેસ પક્ષ વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર આનો વિરોધ કરે છે ગુજરાતી માટે પૂરું કરી લો આજ વિધાનસભા કાર્યાલયના ડે ઓર્ડર મુજબ મુખ્યત્વે રાજપાલશ્રીનું પ્રવચન જેનો અમે સળગતી સમસ્યાઓ માટે સમય નહીં ફાળવવાના કારણે બહિષ્કાર કર્યો અને રાજ્યપાલશ્રીને સરકારની વાહવાહી કરતા રોકવામાં કોંગ્રેસ પક્ષ સફળ થયો છે એજન્ડા મુજબ હવે આ દેશની પાર્લામેન્ટે પૂજ્ય બાબા સાહેબે ઘડેલા સંવિધાનથી જે દલિત પછાત અને આદિવાસી ભાઈઓના અધિકાર એને મુખ્ય પ્રવાહમાં વેળવવા માટે આરક્ષણને લંબાવવાનો જે કાયદો છે કોંગ્રેસ પક્ષે સતત 70 વર્ષ સુધી આ કાયદાના બળે પ્રવાહથી વિચલિત લોકોને પાછળ રહી ગયેલા લોકોને મુખ્ય પ્રવાહમાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને આજે પણ એ આરક્ષણ 10 વર્ષ લંબાવવાની જે લોકસભા અને રાજ્યસભાએ સર્વાનુમતે મંજૂરી આપી છે કોંગ્રેસ પક્ષ એનું સમર્થન કરે છે કમનસીબે ગાંધી અને સરદારના ગુજરાતમાં દલિતો પછાતો અને આદિવાસીઓના અધિકાર ઉપર ક્યાંય ને ક્યાંય તરાપ મારનારી સરકારી નીતિઓના કારણે આ કડકડતી ઠંડીમાં મારી હજારો બહેનોને વિધાનસભાની સામે છેલ્લા એક મહિનાથી આંદોલન કરવું પડે એવી દયનીય સ્થિતિ ઊભી થઈ છે રાજ્યમાં વિવિધ જગ્યાએ ક્યાંય ને ક્યાંય દલિતો આદિવાસીઓ અને પછાત વર્ગના લોકો એના અધિકારના રક્ષણ માટે લડી રહ્યા છે અને સંવિધાનના પગથિયે સત્તામાં બેઠેલા લોકો ક્યાંય ને ક્યાંય સંવિધાન ઉપર વાર કરી સંવિધાન ઉપર પ્રહાર કરી અને આ વર્ગોને કુચડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અપેક્ષા રાખીએ કે સર્વાનુમતે દલિતો અને આદિવાસીઓ માટે જે આરક્ષણ વધારવાનું બિલ છે એનો ખરા અર્થમાં સરકાર અમલ કરે કોંગ્રેસ પક્ષ હંમેશા ખંભે ખંભો મેળવી રચનાત્મક વિપક્ષ તરીકે જ્યાં દલિતોની વાત હશે પછાતોની વાત હશે આદિવાસી અને વંચિતોની વાત હશે મુખ્ય પ્રવાહથી પછાડ રહી ગયેલા કોઈ પણ સમાજના લોકો હશે એને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે જે કાંઈ સરકારી નીતિઓ છે એનું સમર્થન કરતી આવી છે ને કરતી આવશે ત્યાર પછી ડે ઓર્ડર મુજબ વિધાનસભાની અંદર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાનૂનને લઈ સરકારની વાહવાહી કરવા માટેનો રાજકીય પ્રસ્તાવ વિધાનસભામાં લાવવાનો પ્રયાસ કર્યો છે ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિમાં ખૂબ વિસ્તૃત ચર્ચા કરીને કીધું હતું કે નાગરિકતા સંશોધન કાનૂન એ દેશની પાર્લામેન્ટનો બિઝનેસ છે નીચલા ગૃહ અને ઉપલા ગૃહે બહુમતીએ બિલ પસાર કર્યું છે આ બિલને વૈધાનિક રીતે વિધાનસભામાં સંમતિ આપવી જરૂરી છે કે કેમ એનો સરકાર સ્પષ્ટતા કરે અને જો વૈધાનિક રીતે વિધાનસભાએ સમર્થન આપવાનું થતું હોય
तो आ सरकारी प्रस्ताव ए वैधानिक प्रस्ताव तरीके विधानसभा में आवे, कांग्रेस पक्ष एमां पोताना विचारों रजू करशे। कमनसीबे वैधानिक जरूरियात होवानुं नहीं स्वीकारनारी भारतीय जनता पार्टी की सरकार आज आर्थिक मंदी, मोंघवारी, बेरोजगारी, अत्याचार, भ्रष्टाचार, खेडूतोनी समस्याओ, बाल मृत्यु, बलात्कार सहितना मुद्दाओथी गुजरातना लोकोनुं ध्यान भ्रमित करवा माटे मुसलमानोने मोरो बनावी भाजप विरुद्धना तमाम भारतीयोनी नागरिकता छीनववानुं आ षड्यंत्र एनी वाहवाही करवानो विधानसभामां जो प्रयास करशे तो कांग्रेस पक्ष एमां असंमति प्रकट करी छे। दिल्लीना दरबारथी लईने गुजरातना गामडा सुधी कांग्रेस पक्ष पूज्य बाबा साहेबे घडेला संविधानथी विरुद्ध गैरसंविधानिक रीते बहुमतीना बळे पसार थयेला कायदानो विरोध करशे। रखेने आवता दिवसोमां नागरिकता संशोधन कानून एनआरसी अने एनपीआर जो आ देशमां बळजबरीथी लागू करवामां आवशे तो मने लागे के आ नागरिकता संशोधन कानूनथी आ देशना लोकोनी नागरिकता सुरक्षित करवाना बदले एनी नागरिकता उपर सवाल उठावी नागरिक अधिकारोथी भाजप विरुद्धना लोकोने देश निकालनी सजा आपवानुं षड्यंत्र छे। एना मतना मूल्यने जीरो करी आ संविधानना पगथिये फूलेली फालेली लोकशाहीने फरी पाछी गुलामीमां धकेलवानुं आ शस्त्र एवुं नागरिकता संशोधन कानून एनआरसी अने एनपीआर नो कांग्रेस पक्ष विधानसभानी अंदर अने विधानसभानी बहार रचनात्मक विपक्ष तरह आक्रमकताथी विरोध करशे। भारतीय जनता पार्टी की सभी मोर्चे पे विफल हुई सरकार से आज गुजरात का जन जन पीड़ित है। आर्थिक मंदी, महंगाई, बेरोजगारी, किसानों को फसल नुकसानी का मुआवजा, पाक बीमा, किसानों की कर्ज माफी, आज सरकारी छत के नीचे भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने असम्मति के आवाज को दबाने के लिए जो लाठी उठाकर विरोधियों को कहीं न कहीं लहूलुहान करने की कोशिश की है, इस गुंडागिर्दी के विरुद्ध गुजरात में हमें विधानसभा के अंदर चर्चा का मौका चाहिए। आज गुजरात में आरोग्य सेवाओं की कमी के कारण 55% से ज्यादा महिलाएं कुपोषित है, 45% से ज्यादा गुजरात के बच्चे कुपोषित है और पर दिन 99 बच्चे पैदा होते ही मां की गोद में उसका जीवन समाप्त हो